તારા રોટલાના ટુકડા આપતા તો આપણે જેટલા માગીએ એટલા આપે. કેટલા જણા? પાંચ જણા, પાંચ દાતણ આપે એટલો. પેલા પૈસા ક્યાં હતા? અનાજની સામે કપડા મળતા, અનાજની સામે ગોળ મળતો, અનાજની સામે શેરડી મળતી, અનાજની સામે ગુલફી મળી, અનાજથી જ રૂપિયા તો હતા જ નહીં. ત્યારે માણસ બહુ ધાર્મિક હતો સાહેબ, સાધુ સંતો બ્રાહ્મણોને ખળા આપતો, જે કઈ ઉપજ થાય માંથી આપતો હતો, ઠાકર દ્વારે શિવ મંદિરે મૂકતો. ત્યારે આ દેશ હરિયાળી હતો સાહેબ, આવો તડકો નહોતો પડતો. કોઈ પણ ઝાડના સાંયે હુઈ જાવ એટલે ખબર ન પડે કે ચાર કેટલા વાગે વાગે સાહેબ. આ કાઠિયાવાડ, આ દેશ, આપણા પાપે બધું થયું છે. મારનારો પાપી નથી, છોડનારો પાપી છે, તજનારો પાપી છે, અને એનો હિન્દુ સમાજ પાપી છે, બીજા નહીં સાહેબ. અમારું કામ તો તમને જગાડવાનું, કહેવાનું છે, બાકી તો તમે જાણો, ભગવાન જાણે. મારી ગૌશાળા છે એટલે નથી કહેતો, જ્યાં ગૌશાળા હોય ઈશ્વરે તમે આવડી મોટી કથા કરાવી શકતા હોય તો ગરમીના બે ત્રણ મહિના આવે તો એક વાડો બનાવીને આવા ગાયોને બળદોને ભેગા કરીને ઘાસ ન નાખી શકો સાહેબ? એનાથી મોટું તીર્થ કયું હોય? એટલા માટે કૃષ્ણ કહે છે, માં હું ગાય માટે આવ્યો છે, મારે ગાયના દ્રોહીઓને મારવા છે. એને ગાયને મારનારાને કોઈને નથી માર્યા, જુઓ એ તો એને હાથે મરી ગયા. જેને ગાય નો છોડ્યા એને માર્યા કૃષ્ણ. મહાભારત વાંચો, મારી પાસે ટાઈમ નથી ને તો તમને કઈ. મહાભારત વાંચો. તમારા ઘરમાં તમે હિન્દુ છો, ભલે નાના મકાન મારે, તમારા ઘરમાં ગીતા રામાયણ કોઈ ધર્મશાસ્ત્ર હોવું જોઈએ તો જ આપણે હિન્દુ કહેવાય સાહેબ. મુસલમાન ભાઈઓના ઘરમાં કુરાન હોય છે, ઝૂંપડું હોય તોય આપણે હિન્દુ છીએ. આપણા ઘરમાં ગીતા રામાયણ મહાભારત ભાગવત ધર્મગ્રંથ હોવો જોઈએ સાહેબ. તમે કાંઈ ન કરો, ખાલી એને હાથે લગાડીને આમ દર્શન કરો ને તો તમારો દિવસ ઉત્તમ થઈ જાય સાહેબ. આટલી આપણા શાસ્ત્રોની મહિમા તમારી સામે છે ને. અને તમે પોથી ઉતારી અને લઈ જનારે 1 લાખ રૂપિયા કેટલા બોલ્યા? 1,51,000. આ કોઈ નાની માના ખેલ છે? આ બધું પુણ્યના ઘરમાં જતું રહેશે સાહેબ. જેટલા જમ્યા, જેટલી મહેનત કરી, એ બધું જેના ઘરે પોથી જશે એ ભાગશાળી હશે સાહેબ. કારણ કે ભગવાનનું રૂપ છે, આપણી માં છે. દીકરી જેના ઘરે જાય એના ઘરે અંજવાળું કરી જાય, જો સંસ્કારી દીકરી હોય તો. આ કાલે દીકરી બનીને પોથીવાળાના ઘરે જશે, જેને ચડાવવો બોલ્યા છે, એટલાની મહિમા છે સાહેબ. આની પરિક્રમા થાય, આની આરતી થાય, આના દર્શન થાય, આને માથે મુકાય છે. કાલે તમારી પહેલા હું માથે મૂકીશ, પછી તમને આપીશ. અમારી માં છે ભગવાન કૃષ્ણ યશોદાને જગાડે માં. આ જગતમાં બધું મળે પણ માં નથી મળતી. હું ક્યાંક બીમાર પડતો, મને માથું દુખે, આખી રાત મને ખોળામાં લઈને બેસતી, મને તાવ ચડી જાય તો હાથમાં દીવા લઈને ઊભી રહેતી, મારો દીકરો આરો થઈ જાય. માં મને યાદ છે તે મારા માટે કેટલું તકલીફ ઉઠાવી. માં તું રડીશ તો હું નહીં જઈ શકું. આ જગતમાં બધું મળે છે પણ માં નથી મળતી. હું બધું જોઈ શકું પણ હે મારી માં, તને રડતા નહીં જોઈ શકું. ધિકાર છે એવા લોકોને જે મા બાપને તરછોડે છે, એ ધિકાર છે લોકોને જે મા બાપની સેવા નથી કરતા. જે મા બાપની સેવા નથી કરતા, ભગવાન કૃષ્ણ કહે છે યમદૂતો એને પોતાનું માંસ ખવડાવે છે. આ ભગવાનના શબ્દો છે સાહેબ. માટે તમારા મા બાપનો આદર કરજો સાહેબ. દીકરીઓને પ્રાર્થના, માતાઓને, તમારા સાસુ સસરાનો આદર કરજો. તમારો ધર્મ છે. અને ભગવાન કૃષ્ણ કહે છે મા યશોદાને, તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ, પ્યારી પ્યારી.
जीवन है कांटो का ये जो दुनिया है, ये बन है कांटो का वो फुलवारी है। अपना नहीं तुझे कोई सुख दुख माया, अपना नहीं ए मारी माँ, तू हमारा माटे कितनी दुख उठाई। मैं रोया तू रोई, मैं मुस्काया तू मुस्काई, मेरे रोने की मेरे हंसने से तू बलिहारी है। ओ जिनकी माँ होती कितनी सुंदर है, कितनी शीतल है, न्यारी न्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ दुख ने लागी है माँ तेरी, आंखों केवी थे गी जो आखिरात जागी मारा माटे। भगवान रड़ी पड़ा, व्रजवासी रड़िया। मानी केटली महिमा भगवान कृष्ण कैसे ये किस्मत वाला से जेने माँ होय से, एना किस्मत फूटा जेने माँ बाप नहीं होता, ये भाग्या से जे माँ बाप ने तरसोड़े से, ये मरेला से जे माँ बाप ने काढ़ी मुके से, एने धिक्कार से जे माँ बाप ने बीजे मुक्या। माँ हूँ सारी जिंदगी तारो ऋण लीस, हूँ तने नहीं बोलू माँ, मने जवा दे आशीर्वाद। आप माँ नो आशीर्वाद न मळे त्यांथी चाहे भगवान होय कोई नो कार्य सिद्ध नथी थतो। तू मारा माटे रातो रात जागी से, हूँ थोड़ो बीमार पड़ू तू केटली मानता करे मारा माटे, मने जवा दे। भगवान ने रोता जोई माँ यशोदा उभा थया, लाला ने गळे लायो, मारा दीकरा तो बधु याद राखजे पण मैं तने खाणीए बांध्यो तो ने भूली जाशे बेटा, मने खबर नथी तू जावानो छे। मां आऊ केम बोले छे, हूँ पासो आवीश, हूँ बधु बोली जईश, पण ते जे मने खाणीए बांध्यो ने ए नहीं बोलू, कारण के तारो प्रेम हतो मां, तारी ममता हती मां। दीकराने मारे धमकावे पण मां जेवू कोई प्रेम नथी करतो मां, मैं तारा हाथ छोड़ीने कोई खाधु नथी मां, हूँ एक रोटली खाओ तो मारी चिंता करे, मने खोड़ा बेसाड़ी सौगन आपी खवड़ाती थी माँ, हूँ तने नहीं बोलू, ये अभाग्य से जेने माँ बाप नहीं होता, तू तो मारी माँ से, मने जवा दे आशीर्वाद आप। अरे यशोदा माँ कृष्ण बलराम ने आशीर्वाद आपी, बोलती बंद थई, आवाज निकलो नी, आँखों में आंसू की धारा वहवा लागी, बेभान थई धरती पर। ब्रजवासीओ रड़ी रहा से, भगवान कृष्ण बलराम बधा ने हाथ जोड़ी असेल्लो फेरो से, हवे भगवान नथी आवाला, पण गोप गोवाळो एम के आवशे, भगवान जुठ्ठू बोल्या से के हूँ आवीश, पछी आव्या नथी, गया नथी साहेब। अने गोपीओ न गई, जे रोज
हवार थी हांज सुधी गलियो गलियो में दूध लियो दही लियो माखन लियो घी लियो। एक गोपियो वेचती थी मथुरा 3 किलोमीटर था तो दुबई डाठा थे बस। पर कृष्ण जार थे मथुरा गयो पछी कोई गोपियो मथुरा गई ना थे जाए रस्ता में बेही जाए मन न माने अमारो कन्यो शहर में राजा बनो अमारा कपड़ा फाटला अमे गाम ना लोको अने शरम थासे पासे बेसे। भगवान कृष्ण बलराम मथुरा आवे मथुरा ना लोको ने खबर पड़े रात नो विश्राम करो बगीचा में बधाय हहो नु भातु खोल्यो बधाय जम्मा बैठा छे। बलराम ने नंद बाबा भातु खोली कृष्ण ने बोलावे कृष्ण यमुना नदी ना किनारे जी उभा छे। नंद बाबा कहे छे भाई खाई ले के बाबा मारे नथी खाओ केम मने नहीं भावे मैं मारी मां ना हाथ नु खादु छे मने खबर छे मारी माए घेरे खादु नहीं होय मने खवड़ा वगर नी खाती नथी मारी मां હું થોડો મોડો પડતો ગોતવા નીકળતી હતી મારી માં। બલરામ આવે છે ભાઈ તું નહીં ખાય તો આ લોકો ની ખયાવ આવે છે રોટલો ને માખણ ખોલે છે પણ માખણ જેનું ઉભા થઈ જાય માખણમાં માં દેખાય છે રોટીમાં માં દેખાય કેવો પ્રેમ હશે ભગવાન ને પણ માં કેટલી વાલી છે ભગવાન પણ માં ની કેટલી કદર કરે કથા સાંભળો સાહેબ આ કથા સાંભળીને તમે તમારા મા બાપ સાથે પ્રેમ કરજો તમને કાળી મજૂરી કરીને પાળાશે ફોટાશે ચાહે દીકરો હોય જે દીકરી મા બાપ કરો ઉપકાર કારણ કે અમને તો નાનપણથી મા બાપની સાયા મળી નહીં અમને કોઈ બેટા કહેનાર ન મળ્યું કોઈ ભાઈ કહેનાર ન મળ્યું કોઈ માથે હાથ ન મૂક્યો તમારે તો મા બાપ છે તમારી બેન છે ભાઈ છે અમે બહુ રખડ્યા સાહેબ ભલે ગરીબ પરિસ્થિતિ મા બાપ ગરીબ હતા એક ટાઈમ ખાવા મળતું હતું પણ મા બાપનો સહાય મળતો હતો પણ મા બાપ ગયા પછી આ જગતમાં અમને કોઈ રોટલો ના મળ્યો બહુ તડપા રોટલા માટે લોકોના ઢહેડા કર્યા પણ રોટલા ના મળ્યા એ તો કોઈ સંતને દયા આવી એની નજર પડી તો મેં રોટલા ભેગા થઈ ગયા સાહેબ એ મારા ગુરુએ કીધું બેટા આજ સુધી તું રોટલા પાછળ પડતો હતો ને હવે રોટલો તારી પાછળ છે આખી દુનિયા રોટલા પાછળ છે અને આજ રોટલો મારી પાછળ છે સાહેબ મારા ગુરુની કૃપા જેને મા બાપ ન હોય ને પૂછો સાહેબ મારા બચપણથી મા બાપ ગયા હગાવાલા રોટલો ના આપે કોઈ બોલાવે નહીં મામા પાસે ગયા એની પરિસ્થિતિ નહીં ભટકી ભટકી ખૂબ રખડ્યા સાહેબ આ તો કોઈ સંતની દયા નહીં માટે તમારા મા બાપને તમારા મા બાપનો આદર કરજો બાપ આ કૃષ્ણ બોલે છે હું નહીં મા શું હોય એ તો જેને ન હોય ને ખબર હોય અને ભગવાન કૃષ્ણ કે બધું મળે છે દુનિયામાં પણ મા નથી મળતી બાપ મળી જાય ભાઈ મળી જાય પત્ની મળી જાય બેન મળી જાય પણ જન્મ આપનારી મા નથી એટલે કદાચ ગાયું છે જનની ને જોડ સકી આખી રાત ગઈ ભગવાને ખાધું નહીં તો કોઈ ખાધું નહીં
भोजन पड़ा रहा। सवारे यमुनाजी में स्नान करी बधाए मित्रों साथे नंद बाबानी साथे मथर में प्रवेश कर्यो। आ बाजू कंस ने खबर पड़ी कुवलिया पीड़ नाम ना हाथी ने खूब शराब पाई भगवान साहब मुक्यो भगवान ने मारवा भगवान ने मारी नाख्यो। चारण आदि पुष्टिक पहलवानों ने भगवान साहब मोकलिया भगवान ने चारण मुष्टिक पहलवानों ने नाश कर्यो। कंस धनुष यज्ञ करो तो कंस ने कीधु तू नारदे के जे तारू धनुष तोड़से तने मारी नाखशे। भगवान ने धनुष तोड़ी नाख्यो। અને પછી બલરામ ને કીધું કે આ કંસના માણસો ને તમે મારો હું મામાની ખબર લો। 32 પગથિયા સિંહાસન પર બેઠો છે કંસ અને ભગવાન કૃષ્ણ ડોટ મૂકી અને કંસના સિંહાસન પર ચડી ગયા અને વાળ પકડ્યા ઢાળી નીચે લાવ્યા ખૂબ એને ફેરવો ખૂબ ભગવાન લડ્યા છે। સુખદેવજી બોલ્યા ने पकड़ी मैदान में नाखी साथी पर बैसी ज्ञान कहू याद कर आकाशवाणी ने ते साथ साथ मारा भाइयों ने मारा हूँ देवकी नो बाल आठमो तारो काल सु एम करी जोर थी मुक्को मारो અને કંસના મુખમાંથી લોહીની ઉલટી થઈ અને કંસના પ્રાણ પકડી ઉઠી ગયા। કંસનું મૃત્યુ થયું। દેવતાઓએ ભગવાનની જય જયકાર કરી આખા મથુરાના લોકો બોલવા લાગ્યા બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કંસનો નાશ કર્યો। માતા પિતાને જેલમાંથી મુક્ત કર્યા પ્રણામ કરીને ક્ષમા માગી અમે તમારી સેવા ન કરી શક્યા ક્ષમા કરજો। કંસના પિતા ઉગ્રેસનને મથુરાનું રાજ આપ્યું પોતે રાજા નથી બન્યા। નંદ બાબા ગોવાળોને સમજાવીને મોકલ્યા બાબા તમે જાઓ હવે હું રહીશ હું મારા મા બાપની સેવા કરું। કોણ તારી મા છે દેવકી કોણ તારા પિતા વાસુદેવ નંદ બાબા કે હું કાંઈ નહીં તારી યશોદા મા નહીં। બોલે મારી યશોદા મા સાચી તમે સાચા પણ જો હું મથુરાથી ગોકુળ આવીશ વ્રજમાં તો આ કંસના માણસો ત્યાં આવશે અને મારા ગોવાળીઓને મારી ગોપીઓને મારી ગાયોને પાપીઓ હેરાન કરશે આ પૈસાવાળાનો કોઈ ભરોસો નહીં માટે તમે જાઓ હું થોડા દિવસ પછી આવીશ મારી માને કહેજો પ્રણામ કરજો ગોપીઓને પ્રણામ કરજો મારી ગાયોને પ્રણામ કરજો મારા મિત્રને કહેજો મને ભૂલે નહીં। બધાને સમજાવીને મોકલે છે પછી ભગવાનના યજ્ઞ પવિત્ર થાય છે પછી ભગવાન ઉજ્જૈન ભણવા જાય છે સુદામા સાથે મિત્રતા થાય છે બંને ગુરુભાઈઓ ભણવા જાય છે। 64 દિવસમાં ભગવાન બધું ભણી ચૂક્યા અને જવા ટાઈમે ગુરુજીને કહ્યું કે કંઈક માગો હું તમને શું આપું કોઈ ગુરુ કોઈ સંત એને આપણે કંઈક આપવું જોઈએ આપણા ઘરે આવે અથવા આપણે ત્યાં જઈએ ધર્મનો મફતમાં ખાવો નહીં સાહેબ કોઈ મંદિરમાં જાઓ કોઈ ધર્મસ્થળમાં જાઓ જ્યાં સુધી બને ત્યાં સુધી ખાવો નહીં ખાવો તો 5-10 રૂપિયા નાખવાના હોટલવાળાએ મફત નથી આપતા તો કોઈ ધર્મ સ્થળમાં જાઓ કંઈક આપવું આ કૃષ્ણ બોલ્યા ધર્માદાનું મફત ખાવું નહીં કંઈક નાખવું જેને ધર્મ ધર્માદાનું ખાવાની આદત પડી જાય જે લોકો ધર્મસ્થાનમાં સેવા કરતા હોય ટ્રસ્ટી હોય અને ધર્માદાનું ધન ઘરમાં લાવે તો સાબી લોઢાનો અચણો વંશનો નાશ કરી નાખે કાં તો સેવા કરીને ખાઓ પણ ધર્મનો રૂપિયો ધર્મનું ધન ધર્મનું મફત ખાવું નહીં કંઈક નાખવું માટે બોલો શું આપું ત્યારે કીધું કે મારો દીકરો પ્રભાસ પાટણમાં નાવા ગયા હતા અને મારો છોકરો બુડી ગયો છે એકનો એક દીકરો તમે લાવી દો અને ભગવાન કૃષ્ણ બલરામ જાય છે સમુદ્રમાં સમુદ્રને પૂછે છે સમુદ્ર માનવ રૂપ લઈને આવ્યો અને કહે છે મેં તો નથી માર્યો પણ મારી અંદર એક શંખસુર નામનો રાક્ષસ રહે છે એણે માર્યો છે અને ભગવાન પંજન્ય શંખને મારે છે ગુરુજીનો પુત્ર લાવીને પાછો આપે છે આ ભગવાન કરી શકે સાહેબ ગુરુને પ્રણામ કરી મથુરા આવ્યા છે પછી તો જરાસંને ખબર પડી મારો જમાઈ કંસ મરાયો કંસની બે પત્ની છે અસ્તિને પ્રાપ્તિ પિતાને ઘેર ગઈ અને જરાસંને ચડાઈ કરી
सत्तर वार चढ़ाई करी भगवान ने सत्तर वार हरायो जितना मानसो तेने मारा बलराम ने पकड़ो मारवा गया तो भगवान ने कीधु ने मारशो नहीं अपने तो गौ हत्यारों ने मारवा आया छी पापीओ ने मारवा आया छी अपने घेरे घेरे क्या गोचवा ने मूको एटले पापीओ ने लेने आवजे खोटा ने खोटा साथ आपे पापी ने पापी साथ आपे अने पापी ने भगवान ज पोगे साहेब बीजो कोई पोगतु नथी आ जीव छे तो बीजा पापीओ ने लावशे ए गुंडो होय तो बीजा गुंडा ने गुंडा साथ आपे जरासन जेटली वार लेने आव्यो छे बधाने सत्तर वार हरायो छे ने अठारवी वार कालियव नामना राक्षस ने तीन करोड़ राक्षसों मलेश लोग विधर्मी लोग ये धर्म ना विरोधी गाय ना विरोधी मंदिर ना विरोधी एवं यौन वायवा से अने भगवान ने थयो का ये हैरान कर से रातो राज सौराष्ट्र में समुद्र में विश्वकर्मा द्वारा द्वारका नगरी नू निर्माण करी अने बधाई यादवों ने रातो रात सौराष्ट्र में पोगाड़ी दीधा सवार थी बधा उठा જોયું તો દરવાજો મળે નહીં કહેવા લાગ્યા દરવાજો ક્યાં દરવાજો ક્યાં અને નામ પડી ગયું બોલો દ્વારકાધીશ ભગવાન કી જય આ બાજુ ભગવાન કૃષ્ણએ દ્વારકામાં પધાર્યા બધાને મૂકીને વળી પાછા કાલ્યવન પાસે આવ્યા કાલ્યવન ભગવાન પાછળ દોડે છે ભગવાન આગળ કાલ્યવન પાછળ અને કાલ્યવન બોલ્યો હે રણસોડ રણસોડીને ક્યાં જાય હે રણસોડ ઉભો રે ઉભો રે ભગવાનનું નામ પડી ગયું બોલો રણસોડ રાય ભગવાન કી જય ભગવાન જૂનાગઢમાં દામોકુંડની બાજુમાં મુસ્કુંદ રાજાને સુતો છે ગુફામાં આવીને સંતાઈ ગયા અને કાલ્યવન આવ્યો એને એમ થયો ભગવાન હુતા છે એક લાત મારી રાજાને વરદાન હતું તને જે જગાડશે એ બળીને ખાક થશે મુસ્કુંદ રાજા ઉઠ્યા છે હળવે હળવે નજર કરી સામે કાલ્યવન ઉભો હતો અને આંખમાંથી અગ્નિ નીકળ્યો કાલ્યવન બળીને ખાક થયો પછી ભગવાન મુસ્કુંદને દર્શન આપે છે મુસ્કુંદે કીધું આખી જિંદગી ખાવા પીવામાં મારી ગઈ ફુવામાં ગઈ હવે મારે જાગું તમારી ભક્તિ કરું વરદાન આપો ભગવાને કહ્યું તમારો સમય પૂરો થયો હવે તમે થોડા દિવસના મહેમાન છો આખી જિંદગી હુવામાં કાઢી હવે ભજન કરો નહીં થાય એ તો પહેલેથી કરવું પડે સાહેબ બચપન ગયું જવાની ગઈ ગટપણમાં ભજન નથી થતું ભાઈ રાજા પણ તમને મારા દર્શન થયા છે એટલે બીજો જન્મ તમે આવી જ લેશો તમે નરસિંહ મહેતા બનશો અને જ્યારે મને બોલાવશો ત્યારે હું આવીશ અને એ જ મુસ્કુન નરસિંહ મહેતા બને છે ભગવાન દ્વારકામાં આવે છે આખી દ્વારકા ભેગી થઈ ભગવાનનું સ્વાગત કર્યું ભગવાન કૃષ્ણે પોતાના મોટા ભાઈના પહેલા લગ્ન કર્યા આપણા દેશમાં નિયમ છે મોટી બહેન મોટો ભાઈ એના પહેલા લગ્ન થાય આ ગિરનાર છે ને એનું એક નામ રેવત છે એ રેવત રાજાની દીકરી હતી રેવતી એના બલરામ સાથે લગ્ન થયા પછી રુક્ષ્મણી ભીષ્મની દીકરી છે પાંચ ભાઈઓ એક બહેન છે રુક્ષ્મણીનો ભાઈ રુક્ષ્મી શિશુપાલ સાથે લગ્ન કરવા માંગે છે અને રુક્ષ્મણી આવી કથા સાંભળી હતી ભગવાનની મનોમન ભગવાનને પતિ માને અને ભગવાનને ચિઠ્ઠી લખે સંદેશો મૂકે છે વિનતી સુનિયે નાથી એ જાન આવાજો રુક્ષ્મણીએ સંદેશો મોકલ્યો બ્રાહ્મણ લઈને આવે છે ભગવાન કૃષ્ણ જાન લઈને આવે છે ચિઠ્ઠી મોકલે છે બ્રાહ્મણ લઈને આવે છે ભગવાન કૃષ્ણ યાદવો સાથે રુક્ષ્મણીનું અપહરણ કરે છે અને દ્વારકામાં લઈ જાય પછી ધૂમધામથી લગ્ન થાય છે જો જાન આવી રહી છે દ્વારકાના લોકો જોવા માટે ઉમટી પડ્યા છે અને ભગવાન કૃષ્ણની જાન આવે છે
राधा रानी बैठा से एक बार राधा रानी ने ताली थी बताओ साहब जो नाम है वह राधा बैठा स्वागतम स्वागतम गोवाड़िया द्वारकाधीश स्वागतम कल्ली गांव करती घनी खम्मा घनी खम्मा घनी खम्मा मारा दास मरवा आओ सुंदर वर्षा
देवता ने मायक आपो, बधा शांति थी बेसी जाओ, भगवान ना लगन थाय जुओ, पछी आपणे भगवान ना गीत गाशी, बधाय बेसी जाओ। ओम द्यौः शान्तिरन्तरिक्ष घूं शान्तिः पृथ्वी शान्तिरापः शान्तिरौषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वघूं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि स्वस्ति न इंद्रो व्रतस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। कन्यादान अपवाड यजमान आवी गया, बेसी जाओ। हरि ओम स्वस्ति स्तुया विनाशाख्यात धर्म कल्याण वृद्धिदा विनायक प्रिया नित्यं तं च स्वस्तिं ब्रुवन्तु नः। हरिः ओम यजमान भाले तिलकम् ए लगन गीत गाओ गाओ थोड़ा जोरती गाओ हांभळो तो हूं सीखू के गावा थाय। हेलो भाई जा कुंडू लेवा के झड़पती आओ मार वाला झड़पती आओ એકાદાને મદદમાં લઈ લો જિજ્ઞાસ દાદા તમારે કોઈ માણસને જોયે તો રાખી લો। હરિ ઓમ ત્રણ વખત ભગવાન નારાયણનું નામ સ્મરણ કરો મનની અંદર। ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણોહં દ્વિતીય પરાર્ધે श्री श्वेत वराह कल्पे सप्तमे वैवश मन्वंतरे अष्टाविंशति तमे कलियुगे तमारा पितृनो संकल्प थाय छे तमारा धाममा पुर लोके भारत वर्षे भरत खंडे जम्बुद्वीपे आर्यावर्त अंतर्गत ब्रह्मावर्त एक देशे सौराष्ट्र देश अंतर्गत अद्यन्नि तलिग्राम्य स्थाने भगवती भागवत देवतानां सन्निधौ माषाणाम उत्तमे देवी प्रिय चैत्र मासे कृष्ण पक्षे दशम्यायांच तिथौ वार श्रेष्ठ सोमवासरे यथा वर्तमान नक्षत्र योग करण लग्न मुहूर्त संवाय एवं ग्रहगण विशेषेण विशिष्टायां शुभ पुण्य तिथौ तलिग्राम समस्त पितृदेवतानां उद्धारणार्थे मम आत्मनः श्रुति स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त कथित पुण्य फल प्राप्ति अर्थम धर्मादि चतुर्विध पुरुषार्थ प्राप्ति हेतवे दस पूर्वान् दस परान् मां च सहितान् एकोनविंशति पूर्वजानाम् उद्धरणार्थम् इमानि लक्ष्मीस्वरूपिणि कन्या आगत वराय तुभ्यम् अहम् संप्रददे तत्सत्कृष्णार्पणमस्तु। जल्दी पत्र विद्यो आचमन करी ने राधा कृष्णना चरण धोजो। जे अजमान भाईओ छे दीकरीना मां बाप बन्या होय दीकरीना माता पिता बन्या होय बन्ने दीकरीना ने जमाईना चरण धोजो। हरि ओम ओम भूर्भुवः स्वः ओम विश्वानि देव सवितर्दुरितानि पराशुभ जमणु चरण जमणु चरण दीकरीनो डाबो चरण पुरुषनो जमणा तरव। ओम भूर्भुवः स्वः हरि ओम ओम एतावानस्य महिमादोध्यायांश्च पुरुषः। बन्ने जी के तिलक चोखा करो एक एक पुष्प बदरावो। ओम त्रिपादुर्ध्व उदेत पुरुषः पादोषेह भवत् पुनः ततो विखवन्य ग्राम शासन नसने अभि। ओम भूर्भुवस्वः द्वारिका दिशाय नमो नमः रुक्ष्मणी माताय नमो नमः गंधाक्षत पुष्पाणिं समर्पयामि। आप यजमान उभा थई भगवान ना स्वरूप ने तिलक चोखा करवाना जे उभा थई जाओ तमारी जग्याए भगवान ठाकुर जी ने स्वागत ना भावे एमना कपाड़ नी अंदर तिलक करो चोखा लगावो अने पुष्प वधरावो। हरि ओम ठाकुर जी ने तिलक करो। हरि ओम श्रीखंडम चंदनम दिव्यम गंधाढ्यम सुमनोहरम
विलेपनम सुरा श्रेष्ठ चंदनम प्रतिगृहीयताम गंधाक्षत पुष्पाणिम समर्पयामि। बेनो इत्या लक्ष्मी जी ने पूजा करवानी रुक्ष्मणि मानी। हरि ओम। अक्षता धवला श्रेष्ठा कुंकुमाक्ता सुशोभिता मया निवेदिता भक्त्या गृहाणां परमेश्वर भगवान द्वारिकाधीशाय नमो नमः। रुक्ष्मणि माताय नमो नमः। गंधाक्षत पुष्पाणिम समर्पयामि। જેમ તમે તમારા દીકરીના લગ્ન કરતા હો, દીકરી દીકરાના લગ્નમાં ગીત ગાતા હો, એવા ગીત ગાઓ। આ પછી માઇક બે મિનિટમાં આપીએ, હમણાં આપીએ, બે મિનિટ। आपो आपो माइक आपो। ओम ओम अग्निर्देवता वातो देवता सूर्यो देवता चंद्रमा देवता वशवो देवता रुद्रा देवता दित्या देवता मरुतो देवता विश्वे देवा देवतेन्द्रो देवता वरुणो देवता। ओम अर्घ्यो अर्घ्यो अर्घ्यः प्रतिगृहीयता कन्या पद्रावो सावधान। मंडप मध्ये कन्या पद्रावो सावधान वंशी विभूत विभूषित कर नवनीरदाभा पीतांबरात अरुण बिंब फलादरोष्टा पूर्णेन्दु सुंदर मुखाद अरविंद नेत्रा कृष्णात परम किमपि तत्वमहं न जाने। ओम भूर्भुवः स्वः द्वारिकाधीशाय नमो नमः। रुक्ष्मणी माताय नमो नमः। नमस्कारान् समर्पयामि। मंडप मदीये मंगल फेरानो समय सावधान। हाँ, अपने भगवान ना मंगल लक्ष्मण ने कृष्ण ना सेड़ा सेड़ी बांधो, अने सेड़ा सेड़ी बांधो, पछी एना हाथमां फूल चोखा आपो, कन्या नु दान करो, अने पछी माताओ ने मायक आपो, थोड़ी वार गीत गाय, अने बन्ने राधा कृष्ण ने ऊपर लावो, अने खुर्शी पर बेहारीए, पछी थोड़ा मायो बे गीत गाय, पछी फेरा फेरवी आपो मायक माय ने। આપણા બાપના એ બાપ કહેવાય એવા આપણા ભગવાન શ્રી કૃષ્ણના અને રુક્ષ્મણીજીના વિવાહ છે। આ પ્રસંગે જે લોકોને ચાંદલો આપવો હોય આ બધા પૈસા તમારા ગામમાં રહેશે, અહીંથી કોઈ લઈ જવાનું નથી, આ કથામાં જ વપરાશે। તો જે લોકોને ચાંદલો આપવો હોય અહીંથી બહેનોમાં બહેનો જોડી લઈને ફરશે, ભાઈઓમાં ભાઈઓ ફરશે। અમારે કંથરિયા હનુમાનજી તરફથી 501 રૂપિયો અમે ચાંદલામાં આપીએ છીએ। તમે કોઈ પણ ના લગ Yeah।
रुक्ष्मणी परणी जाय रे बोलिए द्वारकाधीश भगवान घणी खम्मा द्वारकाधीश ने देवकी नंदन वासुदेव पुत्र यदु नंदन द्वारकाधीश ने घणी खम्मा भीष्मनी दीकरी रुक्ष्मणी बेन भगवान कृष्ण नी पटराणी ने
ઘણી ખમ્મા ઘણી ખમ્મા હવે ભાઈ બેહી જાઓ મંડપ ની અંદર જે ભાઈઓ આપણા કાઠિયાવાડમાં એક કાઠિયાવાડમાં જ નિયમ છે કાઠિયાવાડમાં પહેલા તુલસી વિવાહ થાય પછી દીકરા દીકરીના લગ્ન થાય છે એ આપણા સૌરાષ્ટ્રમાં છે બીજે ક્યાંય નથી તો તમે ભાગશાળી છો તમારી સામે નાના નાના બાળકોના રૂપમાં ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ થયા કેટલા સુંદર લાગે છે જુઓ એટલે ભગવાન કહે છે મનુષ્ય મારું રૂપ છે અરે જગદંબા કહે છે સ્ત્રી મારી મૂર્તિ છે એટલે જો કેવા સુંદર બાળકો છો બે તાળીથી વધાવો એને બાપ કેવા ભોળા ભાળા ચહેરા સેરા રુક્ષ્મણીના ભગવાન કૃષ્ણ રુક્ષ્મણીનો અંશ રુક્ષ્મણી એ જ રાધા છે રાધા એ જ રુક્ષ્મણી રુક્ષ્મણી મને લક્ષ્મી આ તમારી સામે બેઠા છે દ્વારકામાં પહેલું વાલું લગ્ન ખૂબ ધૂમધામથી થયું હવે બ્રાહ્મણ દેવતા જવતલના સંકલ્પ કરાવશે મોટા મોટો કોણ છે સાહેબ બાપજી આજ વિશક વર્ષતા તલી ગામના રામજી મંદિરમાં વિશક વર્ષતા તુળસી લગ્ન ધામધૂમથી દર વર્ષે ઉજવે છે મારું ગામ જય હો જય હો વિશ વર્ષતા અને મોટામાં મોટું આયોજન બાપુ તલી ની અંદર હોય જય હો જય હો આ તલી હવે ગોકુળ થઈ ગયું મારા માટે સાહેબ તમારું મહેનત તમારો રૂપિયો તમારું આજ બધું કામ લાગી ગયું તમારી મહેનતની હકની કમાઈ આવા આવા ધર્મના તમે કાર્ય કરો છો તુલસી વિવાહ આટલા ધૂમધામથી કરો છો મહાદેવનું એટલું સુંદર મંદિર બનાવ્યું છે તમારા ઘર કેવા નાના છે પણ તમે મહાદેવને કેવા બેસાડ્યા ધન્ય તલી ગામને સાહેબ હું તમારા બધે જેટલી મારી કથા છે હું રોજ તલી ગામને યાદ કરીશ સાહેબ તમારો પ્રેમ તમારો ભાવ તમારી હકની કમાણી આટલું સુંદર તમારા ગામમાં ચાર ચાર અવેડા અને રોજ ગાયોને ઘાસ નાખો છો હું બહુ રાજી થયો પ્રભુ ભગવાન તમને ખૂબ આપે સાહેબ નરવણભાઈ જીવાભાઈ 1051 રૂપિયા ગૌશાળામાં આપે છે ₹501 રૂપિયો અનિરુદ્ધજી ગૌશાળામાં આપે છે બધાને તાળીથી વધાવો હવે છે ને હમણાં અહીંયા ઘડીક ગૌશાળા કાઉન્ટર ભગવાનને કંસાર જમાડી રહ્યા છે સાસુડી શુભ સદી શણગાર પીરસવાની આવ્યા રે બાલાસુડી શુભ સદી શણગાર હવે તમારા ચડાવવાનું કઈ હોય એ કઈ વિડીયો ઉતરે છે દુનિયા તમને દેખશે પોતાનો જાણ કાળી પાડો મોટી રે વધારે તારો આરતી શ્રી કૃષ્ણ
पूर गौरम करुणा भगवान भगवान